નવપદની આરાધનાનો મંગળમય સાતમો દિવસ. દેવના બે દિવસ, ગુરુના ત્રણ દિવસ અને ધર્મના ચાર દિવસ. અર્યંત અને સિદ્ધ દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ ચાર શું છે? ધર્મ. પ્રશ્ન તમને એ થવો જોઈએ કે મારા સાહેબ આ અઠાઈ કહેવાય છે, બરાબર છે? નવપદની ઓળીને શું કહેવાય? અઠાઈ. તો અઠાઈમાં આઠ દિવસ હોય કે નવ દિવસ હોય? પજુષણની અઠાઈમાં કેટલા ઉપવાસ કરવાના? નવ કરે તો શું કહેવાય? નવાઈ. આઠ કરે તો અઠાઈ. તો ઓળીની અઠાઈ કહેવાય કે નવાઈ કહેવાય? શું બોલો છો? પદ નવ છે અને ઓળીની અઠાઈ કહેવાય છે. કારણ શું છે? કોઈ પ્રશ્ન થતા જ નથી તમને? પાઠ ઉપરથી બાપજી જે કે હતી, હકીકતમાં આઠ દિવસ છે. એટલે આસો સુદ આઠમથી ઓળી શરૂ થાય અને પૂનમે પૂરી થાય. એમ ચૈત્ર સુદ આઠમ શરૂ, પૂનમે પૂરી. પરંતુ જેમ પાંચમા ભગવાન, ચોવીસમા ભગવાનના પાંચમા આરામાં, ચોવીસમા ભગવાનના શાસનમાં ચાર મહાવ્રતને બદલે કેટલા કીધા? પાંચ. પરિગ્રહ બધાને મહાવ્રત તરીકે હતું, પણ ભગવાન મહાવીરે જોયું કે પાંચમા આરાના જીવો જડ અને વક્ર છે. બાવીસ ભગવાનને તો સમજે છે કે સ્ત્રી પણ પરિગ્રહ છે, એટલે એ પરિગ્રહનો ત્યાગ કરવાનો, એટલે સ્ત્રીનો ઓટોમેટિક ત્યાગ થઈ જતો હતો. હવેના જડ અને વક્ર જીવોને જુદું પાડીને નહીં આપીએ તો કે જે પૈસાને જ પરિગ્રહ કહેવાય. તમે તો એ જ માનો છો ને? તમે તો પૈસાને જ પરિગ્રહ માનો છો ને? તમારા પરિવારને પરિગ્રહ માનો છો? હે, તો પરિવાર પણ પરિગ્રહ છે. એવી રીતના સ્ત્રી પણ પરિગ્રહ છે. છતાં તમારા જેવી અમારી હાલત ના થાય માટે ભગવાને ચોથું મહાવ્રત જે પરિગ્રહ તરીકે હતું એના બે ભાગ કર્યા, ચોથું અને પાંચમું. ચોથું કયું કીધું? મૈથુન વિરમણ. અને પાંચમું કયું કીધું? પરિગ્રહ વિરમણ. સ્ત્રી પરિગ્રહ હોવા છતાં સ્ત્રીને જુદું પાડી સ્પેશિયલ મહાવ્રત આપ્યું. એ જ રીતના આ આઠ પદ હતા તો કયું પદ નહોતું? કોઈ એક ઉડ્યું હશે ત્યારે આઠ થાય ને? તો આ નવ માંથી એવું કયું પદ છે કે જે કોકનામાં સમાવેશ થઈ જાય? બોલો, અર્યન સિદ્ધમાં સમાવેશ થઈ જાય? તો સિદ્ધો અર્યનમાં થાય ના. તો આચાર્યનો ઉપાધ્યાયનો તો સાધુમાં થઈ જાય ને? તો ઘટાડી નાખીએ તો સાધુને બેમાં સમાવી દેવા? તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને એક કરી નાખવા જ? તો કયું પદ એવું છે કે જે કોઈકમાં સમાઈ જાય તો આઠ પદ થઈ જાય, એની આરાધના આવી જાય? જેમ સ્ત્રી એ પરિગ્રહ છે એટલે પાંચમું મહાવ્રતમાં ચોથું મહાવ્રત સમાઈ ગયું, એમ એવું કયું પદ છે કે જેને એકબીજામાં સમાવી દઈએ? ચારિત્રને સમાવી દેવાનું? શેમાં? તપને ચારિત્ર. તપ એ ચારિત્રનો પ્રકાર છે. સાંભળજો બરાબર, ચારિત્ર લીધા પછી પણ કર્મનો ક્ષય કરવાનો છે, અને તપ કરવા દ્વારા પણ શું કરવાનું છે? કર્મની નિર્જરા કરવાની. તો તપ એ ચારિત્રનો અવાંતર પ્રકાર છે. છતાં નવપદમાં દિવસોમાં તપ વિશેષ કરીને કરવાનો છે. એવી જ રીતના મોટા દિવસોમાં, મોટા પર્વોમાં તપની વિશેષપણે આરાધના કરવાની છે. માટે તપને ચારિત્રથી જુદું પાડ્યું, એટલે પેલા જયારે અઠાઈ હતી ત્યારે અરિહંતથી ચારિત્ર પદ હતું, જ્યારથી નવાઈ થઈ ત્યારે ચારિત્રનો એક પ્રકાર જે તપ હતો એને જુદો કરી અને નવમા દિવસે
શેની આરાધના થઈ?